નમસ્કાર. અમદાવાદ વારંવાર આવવાનું થાય, પણ આ વખતે આવવાનું કારણ જુદું હતું. મારો એક ખૂબ જ અંગત મિત્ર, જેની સાથે આગળ હું ફિલ્મો કરી ચૂક્યો છું, અતુલ પટેલ નામનો એક વ્યક્તિ, મારા થિયેટરનો જ એટલે રંગભૂમિના જ માણસ. આજે આવવાનું આ બે કારણો અહીંયા, એક તો એ બાને થિયેટરમાં સ્ટેજની ઉપર ઉભા રહેવાની તક મળે, અને બીજી એક એવા જણ વિશે વાત કરવી જેને તમે લોકો વર્ષોથી ઓળખતા હશો, પણ મારો પરિચય તો આ છેલ્લા 10 દિવસ દરમિયાન છે. પણ મને લાગે છે કે જ્યાં સુધી જીવાશે ત્યાં સુધી એ પરિચય અમારે મેન્ટેન રાખવો જ પડશે. ઓળખાણ જલસા ઘર નામની એક અદ્ભુત વાર્તા પરથી એક પ્રોજેક્ટ વર્કઆઉટ થયો, જે આઈડિયા અતુલભાઈની હતી. અને ચર્ચા કરતા 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 અમે નક્કી કર્યું કે આ વખતે આપણે જોવાની તો ઘણું બધું કરી લીધું, હવે જરા ડોહા બનીને મજા કરીએ, જલસા કરીએ. એક પછી એક ડોહાઓ એણે સિલેક્ટ કરા કે ભાઈ, એક કર્નલમાં જીતેન્દ્ર ઠક્કર નામનો ડોહો હશે, એકમાં તમને મારે ડોહા કરી નાખવા છે, એકમાં આ તોફાનીને ડોહો કરવો છે, અને એક આપણો ગંભીર મિત્ર મારો કલ્પેશ, અદ્ભુત એક્ટર રંગભૂમિનો. હવે પાંચમું નામ બોલા એ રાજેશ ઠક્કર. નોર્મલી શું થાય કે ફિલ્મ દરમિયાનમાં એકાદ વ્યક્તિ કોઈક બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એક્ટર તરીકે કામ કરતા હોય તો આપણે આમ ઉપર ઉપરથી એમને માન આપીએ, એવી જ આશય સાથે આવ્યો કે એક એવો એક બિઝનેસમેન હશે જેણે અમુક વ્યવસ્થાઓ સંભાળી હશે અને ટીમને સાચવવાનો, અને એ બની સામે એક રોલ આપવામાં આવ્યો હશે. મારો અનુભવ કહું, એક જ રૂમમાં અમે મેકઅપ કરાવીએ છીએ, જેટલી શાલીનતાથી એકબીજા સાથે વર્તા એટલું વર્ત્યા છે, પણ જે ક્ષણે એ માણસ પણ અમારી સામે કેમેરાની સામે ઉભો રહ્યો, એણે 10મી મિનિટે મારા કાન પકડવા માટે મને મજબૂર કર્યો, એ આ જણ છે તમારો રાજેશ. આટલો મોટો બિઝનેસ સંભાળે એક માણસ, આટલો એમ્પાયરમાં આટલા બધાની ઉપર બોસ બનીને બેઠા હોય, અને આ માણસે હમણાં બોલવાની હિંમત કરી, મારી તો બોલવાની હિંમત હજુ પણ નથી. તો જેમ જેમ એને ઓળખતો જાઉં છું, એ વ્યક્તિના માટે મારા મનમાં એટલો બધો વધતો જાય કે એ શબ્દ આજે અને વારંવાર, અને આ બંનેની મૈત્રી એવી થઈ ગઈ છે કે વિસલિંગ મેડોઝના વિસલિંગ ગેડો કેસ, આ વિસલિંગ ગેડોઝનો ગેડો આવ્યો કે આવું બટલું, ને આ પણ હસતા મોડેને મજા કરીને જલસા કરી રહ્યા. પણ મારા મનમાં એક એવો બિઝનેસમેન કે જેને કળા સાથે કશું લાગતું વળગું જ ન હોય, પણ પછીથી મને ખબર પડી કે એમની જુવાનીના દિવસોમાં આવી જ કોઈ રંગભૂમિ સાથે સંકળાયેલો એક જીવ ક્યાંક એક જુરાપો હતો, અને જુરાપા માટે છેલ્લા થોડા ઘણા વખતથી ગુજરાતી સિનેમા સાથે સંકળાયા, અને આ વખતે અમારે સંકળાવવાનું થયું, અને આ માણસે મને અદ્ભુત ચકિત કરી નાખ્યો છે. અમે આખી ફિલ્મ, એવી ફિલ્મ કે જીવનની એક પાનખરના વખતે આ ડોસાઓ મળીને રહી ગયેલા વર્ષોમાં એક સરસ મજાના જલસાથી જિંદગી જીવી લેવાના પ્રયત્ન કરતા, ડોસાઓની વાત જે દરેકે દરેક વૃદ્ધને પણ જુવાન કરી નાખશે અને જુવાનને વધારે પીડ બનાવી દેશે, એમાં અમે લોકો મજૂરી કરીને થાકી જઈશું. પણ કોને ખબર, અતુલભાઈ અને રાજેશભાઈ શું એકબીજાના પ્રેમમાં પડી ગયા છે કે દરેક સીનની છેલ્લી ટેગલાઈન માત્ર એક જ જણને જાય, ક્લોઝ અપ, એ અમારા આ ગાંડાનો, જે આ ગાંડો, પણ એકચ્યુઅલી એ ગાંડો નથી, કારણ કે ચિત્કારમાં મારો જ પોતાનો સંવાદ છે કે ગાંડાઓ જ ઇતિહાસ સર્જે, ડાયાઓ તો માત્ર વાંચે. અને આ માણસે સાયકલ પર ચલાવતા 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 ગાંડબાની સાથે આજે પહોંચીને પણ આટલા ડાયા બનીને ઊભા છે, અને ખરેખર ઉમદા વ્યક્તિ, અદ્ભુત માણસ. નહીં તો કોઈ સંજોગમાં કોઈ ફંક્શનમાં તો મને જોયો જ ન હોય કે યાર પ્રોડ્યુસરના માટે શાના માટે આવવું આખા દિવસના શૂટિંગ. પણ એક માણસ માટેનો વાલ, એક માણસ માટેનો આદર એટલા માટે થાય કે ભાગ્ય જોયેલી વ્યક્તિઓ જેમ જેમ ઉપર ચડે, આંબો જેમ જેમ મેચ્યોર થાય એમ નીચે ઝૂકે, અને આ માણસે મારી નજરની સામે આ 10 દિવસ દરમિયાન જે રીતે મેં એને પારખવાનો પ્રયત્ન કર્યો, સેલ્યુટ યુ સર, કે આના 10% પણ હું પામી ચૂક્યો હોત જિંદગીમાં તો કદાચ હું આટલો નંબર ન રહી શક્યો. જે રીતે દરેકે દરેક વ્યક્તિને સાચવે છે, સંપૂર્ણ ટીમને સાચવે છે, અને આટલો અહંકાર નહીં, આટલું અભિમાન નહીં, 3-3 કલાક જેના ઓફિસની બહાર એમના બિઝનેસ એસોસિએટ્સ રાહ જોતા હોય, એને મારો એક ડિરેક્ટર 4 કલાક સુધી વેઇટિંગમાં એક એક નવા ચહેરાને નવી ત્વચાની ઉપર દાઢી લગાવવાની હોય તો 10 મિનિટમાં અમે ઇરિટેટ થઈ જઈએ. મેં આ માણસને સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી એક પણ કમ્પ્લેન્ટના સૂર વગર ત્યાં તપશ્ચર્યા કરતા જોયું, ત્યારે ખબર પડી કે ભાઈ કલાકારો જ જીવે છે. અને આ કલાકારને એની આ જન્મદિવસની શરૂઆતની આ પળો આ સંધ્યાએ હું મારી ટીમ તરફથી, સંપૂર્ણ કલા જગત તરફથી, કલા જગત પરથી એટલા માટે કહું છું કે આવા વ્યક્તિઓ જ્યારે હોય છે, કોઈ પણ કલાકારને જીવવા માટે છે ને પાછળ એક પીઠબળ જોઈએ, અમુક બિઝનેસમેન્સનો, જે રાજાઓના જમાનાથી કલાકાર હંમેશા રાજાશ્રિત રહેતો હતો,
કારણ કે કલાકારની કલા તો જ જીવી શકે જો એને જીવાડનાર આવા સહૃદય વ્યક્તિઓ સાથે હોય તો. અને એમાં પણ જો એ પોતે જણ કલાકાર હોય તો મને નથી લાગતું કે 5-7 વર્ષથી જ રાજુભાઈ તમારા બિઝનેસ સર્કિટમાં દેખાશે. આ માણસ ક્યાંક અમારા ફ્લોર પર જ વધારે બિઝી હશે. અને કદાચ એણે બહુ મજાની વાત કરી કે છેલ્લા 4 દિવસમાં ઇંદનભાઈ આટલા વર્ષો રોજ સાંજે હું જાઉં ત્યારે હું સ્ટ્રેસ લઈને જતો હોઉં, પણ 4 દિવસમાં મને એવું લાગ્યું કે અહીંયા આવ્યા પછી મારો બધો સ્ટ્રેસ નીકળી ગયો છે. આ સ્ટ્રેસફુલ થવાની ઘટના, સ્ટ્રેસલેસ થવાની ઘટનાનો આ પ્રોસેસ આ માણસની પાસેથી અમે તમારી પાસેથી છીનવી લેશું. હવે કંપનીનું સુકાન એણે બહુ સરસ મજાની રીતે ગોઠવી લીધું છે ને આ માણસ હવે બાવો થઈ જવાનો છે, કલાકાર બની જવાનો છે, એટલે અમારા જેવો થઈ જવાનો. એ માણસને આ જન્મદિવસથી સાંજે ઉંમરમાં મોટા હોવાને કારણે ચરણ સ્પર્શ કરીને હેપી બર્થડે કહું છું ડાર્લિંગ. આઈ લવ યુ એન્ડ વી લવ યુ એન્ડ વી ઓલ વિલ લવ યુ ઓલવેઝ. બે શબ્દ, એક એવો જણ જે અમારો આમ કેપ્ટન છે સેટ પર, પણ આમ અમારા નાનકડા બાળપણના મિત્ર જેવો છે. જે માણસે આ વિષય કન્સીવ કર્યો છે, અદ્ભુત સિનેમા છે સાહેબ. આજકાલ ગુજરાતી સિનેમામાં જે નવી 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 નવા વિષયોની સાથેની ઘટના થઈ રહી છે, મારી ચિત્કાર છે, મનોજ જોશીની આ મહિને છે, આ મહિનામાં રેવા નામની પણ ફિલ્મ. એટલે હમણાં સુધી મેળવ શું હતું કે ગુજરાતી સિનેમા તો આમ જ ચાલે, સાહિત્ય પરથી ના બને. તો આ એપ્રિલ મહિનો એવો છે સાહેબ કે જેમાં નાટ્યની સાથે સંકળાયેલા વિષયો, સાહિત્યની સાથે સંકળાયેલા વિષયો એપ્રિલ મહિનામાં જોવા મળશે. અને એના પછીની મારી તરત આવે છે જે જૂન જુલાઈમાં જે બાળક પેદા થઈ રહ્યું છે જે જલસાઘર